આજરોજ વલસાડ કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વલસાડના એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા જે પ્રમાણે 181 કપરાડાની પેટા ચૂંટણી યોજાનાર છે તેને લઈને કઈ રીતનો પોલીસ બંદોબસ્ત હશે, કેટલા ડીવાયએસપી હશે, કેટલા પીઆઈ પીએસઆઈ અને હોમગાર્ડ કાર્યરત રહેશે તેની તમામ માહિતી આપી હતી. આ સાથે જે બોર્ડર એરિયા છે કપરાડા સાથેનો, ત્યાં કઈ રીતની વ્યવસ્થા રાખવામાં આવી છે તેની પણ માહિતી આપી હતી. એસઆરપીની બે કંપની પણ પોલીસની મદદમાં રહેશે તેની પણ માહિતી આપી હતી. અને ખૂબ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ તેની તમામ માહિતી આજરોજ વલસાડ એસપી દ્વારા આપવામાં આવી હતી. કપરાડા વિધાનસભાની જે ચૂંટણી 3 તારીખે વોટિંગ થવા જઈ રહ્યું છે તે અનુસંધાને પોલીસ બંદોબસ્ત રહેશે. તો હાલ જિલ્લામાં 1 એસપી, 4 ડીવાયએસપી, 9 પીઆઈ, 32 પીએસઆઈ, 895 પોલીસ કર્મચારીઓ અને 552 હોમગાર્ડ એક્ટિવ ડ્યુટી બજાવી રહ્યા છે. જે પૈકી 4 પોલીસ સ્ટેશનો જે ઇલેક્શનમાં ભાગ લઈ રહ્યા છે, 4 પોલીસ સ્ટેશનોમાં બંદોબસ્ત ચૂંટણીના દિવસે આ રીતે રહેશે. 1 એસપી, 4 ડીવાયએસપી, 5 પીઆઈ, 18 પીએસઆઈ, 683 પોલીસ કર્મચારીઓ અને 552 હોમગાર્ડ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની 2 કંપનીઓ આમાં ભાગ લેશે. જે 44 ક્રિટિકલ પોલિંગ સ્ટેશન લોકેશન છે એના ઉપર વિશેષ ભાર આપવામાં આવશે અને જેમાં હથિયારી પોલીસ દ્વારા એની સુરક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત જે 4 પોલીસ સ્ટેશનો છે એમાં 8 બોર્ડર ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે અને જિલ્લામાં એ ઉપરાંત અન્ય 14 બોર્ડર ચેકપોસ્ટો શરૂ કરવામાં આવી છે. આ જે ચેકપોસ્ટો અને પોલીસ સ્ટેશનો ચૂંટણી ડિક્લેર થયા પછી જે કામગીરી કરી છે એની વિગત આ પ્રમાણે છે. 1705 સીઆરપીસી હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. 4 લોકોની તડીપાર કરવામાં આવી છે. 17 લોકોની સામે પાસા પ્રપોઝલ કરવામાં આવી છે. પ્રોહિબિશન તાણું એટલે કે દારૂનું વેચાણ કરતાં 988 ઇસમો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. 557 લીટર દેશી દારૂ પકડવામાં આવ્યો છે. 21,729 લીટર વિદેશી દારૂ પકડવામાં આવ્યો છે જેની કિંમત 21,14,000 જેવી થવા પામે છે. આ ઉપરાંત દારૂની હેરાફેરી કરતા હોય એવા 1,05,00,000 કિંમતના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. કુલ દારૂના સંબંધી 430 કેસો આ 4 પોલીસ સ્ટેશન જે ઇલેક્શન રિલેટેડ એરિયા છે એ પૈકી કરવામાં આવ્યા છે. જે ચેકપોસ્ટ મૂકવામાં આવી છે એમાં 8 ચેકપોસ્ટ પૈકી 1 ચેકપોસ્ટ ઉપર 1 હથિયાર પકડવામાં આવેલું છે અને જિલ્લામાં આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 3 હથિયારો અને 30 જેટલા રાઉન્ડ પકડી પાડવામાં